સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. પણ થઈ વાણી એ જ સરસ્વતી અને એની પાછળ જ એ દોડ્યા. એ એમના મળમૂત્રનો દ્વારોમાંથી કરદમ અને નિવૃત્તિ પણ ઉત્પન્ન થયા અને બ્રહ્માજીની છાયામાંથી કરદમ નામના ઋષિ ઉત્પન્ન થયા છે. આ બધા ઋષિઓની ઉત્પત્તિ થઈ અને ત્યારે બ્રહ્માજીએ પ્રાર્થના કરી કે પ્રભુ, હવે તમારી મહિમા અમે શું જાણી શકીએ? હું નથી તમારી મહિમા જાણી શકતો, કેવી રીતે જ્ઞાત થાવ? કારણ કે તમારી આ મહિમાને બ્રહ્માજી કહે કે સુદીર્ઘકાળ સુધી પણ હું આપને જાણી ન શકો તો આ દુર્ભાગ્ય લોકો, આ જીવ કેમ જાણી શકશે? 25 શ્લોકોમાં બ્રહ્માજીએ સ્તુતિ કરી છે અને એટલી સુંદર સ્તુતિ છે, આપના સિવાય આ દુનિયામાં બીજું કાંઈ નથી, આ માયાના પ્રભાવથી જે પણ કંઈ છે આ બધું છે, અને આ સૃષ્ટિ ઉત્પન્ન કરી અને એ સૃષ્ટિની ઉત્પત્તિ પછી યુગોના પ્રમાણો આપ્યા છે. કહ્યું છે આ પૃથ્વી ઉત્પન્ન કેવી રીતે થઈ એના પ્રશ્નમાં કહ્યું કે જ્યારે આ બધું ઉત્પન્ન થયું, આ 10એ 10 પુત્રો ઉત્પન્ન થયા, એમાં 10એ 10 પુત્રોમાંથી સૃષ્ટિ આગળ વધી, પણ મનુ અને શત્રુપાને આદેશ આપ્યો બ્રહ્માજીએ કે જાઓ તમે મૈથુની સૃષ્ટિનું નિર્માણ કરો, પૃથ્વી ઉપર જાઓ. પણ પૃથ્વી તો રસાતળમાં હતી. એટલી સુંદર આધ્યાત્મિક આ કથા છે, સમાધિ ભાષાની કથા. લગભગ આ કથા લોકો છોડી દે છે, પણ આ કથા જેવી તો એક પણ કથા નથી. એટલું સૂક્ષ્મ બારીકતાથી બધું આપ્યું છે. મારે થોડીક બારીકતાનો તમને થોડોક સ્પર્શ કરાવવો છે. થોડોક તમને કંટાળો આવશે, પણ 10 મિનિટ માટે સજ્જ થઈ જાઓ કંટાળા માટે. કારણ કે આ આખી મહિમા છે કે પૃથ્વી હતી નહીં, મનુ અને શત્રુપા કે પૃથ્વી તો છે નહીં, પૃથ્વીને રસાતળમાં લઈ ગયો તો હિરણ્યાક્ષ. હવે આપણે એમ થાય કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ પૃથ્વી પહેલા પણ હતા, તો કે હા, પૃથ્વી પહેલા પણ. પૃથ્વી દર કલ્પમાં બને છે, દર કલ્પની અંદર આખી સૃષ્ટિ ઉપર પાણી પાણી થઈ જાય, દર કલ્પમાં નવી સૃષ્ટિ આવે. આપણે એમ થાય હવે કલ્પ એટલે શું, કલ્પની થોડીક વ્યાખ્યા કરું છું, તમને કંટાળો આવશે પણ કરવી જ પડે એમ છે. 2 પરમાણુનો 1 પરમાણુ થાય, 4 સેકન્ડ થાય એટલે 1 શ્વાસ ને ઉચ્છવાસ થાય 4 સેકન્ડે, 24 સેકન્ડ એટલે 6 શ્વાસ ઉચ્છવાસ જેને 1 પળ કહેવામાં આવે, 60 પળની 24 મિનિટ જેને 1 ઘડી કહેવામાં આવે. અને એમ 1 ઘડી છે, અને 1 ઘડીનું આમ તો બહુ ઊંડા જઈએ તો 2 પરમાણુનું 1 અણુ, 1 અણુના 3 અણુની 1 ત્રુટિ, 100 ત્રુટિનો 1 વેદ, 3 વેદનો 1 લવ, 3 લવનો 1 નિમેષ, 3 નિમેષની 1 ક્ષણ, 5 ક્ષણની 1 કાષ્ટા, 15 કાષ્ટાનો 1 લઘુ, 15 લઘુની 1 ઘડી, 1 ઘડી આધી ઘડી કહીએ ને એમ, 2 ઘડીનું 1 મુહૂર્ત, 3 મુહૂર્તનો 1 પ્રહર, 4 પ્રહરની રાત, 4 પ્રહરનો દિવસ, એમાં 15 દિવસ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એમ 2 માસની 1 ઋતુ, 6 મહિનાની 1 અયન દક્ષિણાયન અને ઉત્તરાયણ, એમ 1 વર્ષ સંવત્સર પછી પરિસંવત્સર પછી ઈડાવત્સર પછી અનુવત્સર, અને એ અનુવત્સર કરીને પછી અહીંયા ચારેય યુગનું પ્રમાણ બતાવ્યું છે. ચારેય યુગનું પ્રમાણ એટલે સતયુગની અંદર લોકોની લંબાઈ 32 ફૂટની હતી, 32 ફૂટ લાંબા થતા સતયુગમાં લોકો. સતયુગમાં 1 લાખ વર્ષનું આયુષ્ય હતું લોકોનું, 1 લાખ વર્ષ સુધી, અને ત્યારનું સૌથી પવિત્રમાં પવિત્ર તીર્થક્ષેત્ર ગણાતું એ પુષ્કર ગણાતું. અને મત્સ્ય, કુરમા, વારાહ અને નૃસિંહ આ ચારેય અવતાર સતયુગમાં થયા, જેના વર્ષ હતા 17,28,000. એના પછી ત્રેતા આવ્યો, એમાં બધાના 10,000 વર્ષનું આયુષ્ય હતું, 21 ફૂટના લોકો થતા, અને ત્યારે વામનજી, રામજી અને પરશુરામ એમાં થયા. નૈમિષારણ્ય સૌથી વધારે પવિત્ર માનવામાં આવતું. એના પછી દ્વાપર આવ્યું, દ્વાપરમાં કૃષ્ણ થયા દેવતા તરીકે, અને એ દ્વાપરની અંદર વર્ષોની સંખ્યા કરવા જાઈએ તો દ્વાપરમાં 8,64,000 થાય, ત્રેતામાં 12,96,000 હતી. અને એની અંદર સૌથી પવિત્રમાં પવિત્ર જો તીર્થ માનવામાં આવ્યું હોય તો એ પવિત્ર તીર્થ છે એ કુરુક્ષેત્ર છે. અને એ સમયે બધાની ઉંમર 1,000 વર્ષની થતી, 11 ફૂટ લંબાઈ થતી. અને પછી આવ્યો કલયુગ, કલયુગમાં લોકોનું આયુષ્ય 100 વર્ષનું, 4,32,000 વર્ષ, માણસની લંબાઈ 5.5 ફૂટ જ થાય. અને આ 5.5 ફૂટ થાય એમ કલયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને સતયુગ આ બધાના વર્ષો ભેગા કરીએ, 17,28,000, 12,96,000, 8,64,000 અને 4,32,000 બધા ભેગા કરીને એને 1,000 સાથે ગુણી નાખીએ, અને એનો જે આંકડો આવે ને એ આંકડો આવે ત્યારે 1 કલ્પ થાય.
આમ તો 71 ચોકડી થાય એવી, 71 ચોકડી થાય ત્યારે એક મનુ થાય, 71 વખત આમ ગુજરે, સેજ તમને સંસ્કૃતની મહત્તા દર્શાવી દો. આને સંસ્કૃતની મહત્તા છે. મારે તમને પૂછવું છે, કાકીને સંસ્કૃતમાં શું કહેવાય? લોકોને ખબર નથી શું કહેવાય સંસ્કૃતમાં કાકીને. ચાલો દાદીને શું કહેવાય સંસ્કૃતમાં, લોકોને ખબર નથી. કાકી, મામી, માસી, ફઈ, મોટાબા, આ બધા માટે એક જ શબ્દ છે અંગ્રેજીમાં, આંટી. પણ સંસ્કૃતમાં તો એટલા બધા શબ્દો છે કે વાત ન પૂછો. ખાલી નદી લઈ લ્યો, નદીને સંસ્કૃતમાં સરિતા કહેવાય, સંસ્કૃતમાં નદીને નિમગ્ના કહેવાય, નદીને સંસ્કૃતમાં તટીની કહેવાય, નદીને સંસ્કૃતમાં નિર્જરીની કહેવાય, નદીને સંસ્કૃતમાં શેવાલીની કહેવાય, સંસ્કૃતમાં નદીને સ્તોત્રસ્વીની કહેવાય. અરે પાણી જ લઈ લ્યો, આકાશમાં પાણી હોય ત્યારે એને અંબુ કહેવાય, આકાશમાં પાણી હોય ત્યારે એને અંબ કહેવાય. એટલે જ વાદળોને સંસ્કૃતમાં અંભોદાહ કીધું, અંભોદા બહવો વસંતિ ગગને સર્વેપિ ન એતાદૃશાહ. એ જ પાણી ઉપરથી આકાશમાંથી નીચે પડે, પર્વત ઉપર વરસાદ થતો હોય, વરસાદના પાણીને તોયમ કહેવાય, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. એ જ પર્વત ઉપરથી પડે ત્યારે કલકલ કરતું પડતું હોય એને કિલાલમ કહેવાય, એ જ પાણી નાના સરોવરમાં ભળાય તો એને અંબુ કહેવાય, એને અંબુજ કહેવાય, કમળને જે નાના એવા સરોવરમાંથી બહાર નીકળે. મોટું સરોવર હોય સલિલમ કહેવાય, નદીમાં એ પાણી પહોંચે એને જલમ કહેવાય, એ જ પાણી સમુદ્રમાં પહોંચે એને વારી કહેવાય. સમુદ્રનું એક નામ વારીધી છે. તો એવી આ સંસ્કૃત ભાષા છે. અને એ જ સંસ્કૃત ભાષામાં કોઈ મહાપુરુષના ચરણોમાં જો જલ જાય તો એ પાણીને પાછું ઉદક કહેવામાં આવે, ચરણો દક. અને ભગવાનની પૂજામાં એ પાણીનો ઉપયોગ થાય એને કહેવામાં આવે અમૃતમ. એટલે ભગવાનને સ્નાન કરાવેલા પાણીને ચરણામૃતમ કહેવામાં આવે છે. મારે પૂજ્ય કાલિદાસ ગુરુજીને યાદ કરવા પડશે, જેણે એક સુંદર સંસ્કૃત માતેની મહત્તા દર્શાવી છે. એક શબ્દ માટે અનેક અર્થ, એક શબ્દ અનેક અર્થ. હરિ શબ્દ લઈ લો, અર્થો કેટલા થાય? હરિ એટલે વાંદરો, હરિ એટલે કૂતરો, હરિ એટલે સિંહ, હરિ એટલે ડેડકો, હરિ એટલે સર્પ, ને હરિ એટલે સશંખ ચક્રધારી નારાયણ. હરિ એક, પણ અનેક અર્થ. અને એક અર્થ માટે અનેક શબ્દ. એક જ અર્થ માં, માના હજાર શબ્દો. 600 શબ્દ પાણીના છે, 600 અગ્નિના 1000 શબ્દ છે. આને સંસ્કૃત કહેવાય. આવું વૈવિધ્ય ફક્ત સંસ્કૃતમાં છે, 7500 ભાષાઓની માં છે. આપણે હિન્દી ફિલ્મના ગીતો સાંભળીએ, આપણે ગુજરાતી ભજનો સાંભળીએ, આપણે અંગ્રેજીમાં પોઈન્ટ સાંભળીએ, પણ એક ગીત આજે સંસ્કૃતમાં થઈ જાય. હે સખે સરલામ પઠ ભાષામ શોભામ સંસ્કૃતામ. ચારુભ્રંગ કવિ વૃંદ ભંગી મન નૃત્યમાન ભલ્લે. લોકાનાં યામુદા પ્રેમ વિસ્તારિકા પ્રભો યાતે સખે સરલા પઠ ભાષાં શુભાં સંસ્કૃતા. અહીંયા ત્રેતા યુગ, સત્ય યુગ, દ્વાપર યુગ ને કલયુગ. સત્યયુગના 70,28,000, ત્રેતાયુગના વર્ષ 12,96,000, દ્વાપરયુગના 8,64,000 અને કલયુગના 4,32,000, એના ગુણ્યા એ ટોટલ થાય 43,20,000. એટલા વર્ષો થાય એટલે આખી એક ચતુર્યુગી પૂરી થાય. 43,20,000 ગુણ્યા 1,000 કરો ત્યારે આખો નવો કલ્પ થાય. હવે આપણે એમ થઈ કેટલા વર્ષ થાય? 43,20,000 ગુણ્યા 1,000 કરો તો એના મીંડા લાગે પાછળ 7,432,08,64,000 થાય. હવે આ મીંડાની હું તમને વાત કરું. એક મીંડું હોય તો 10 થાય, બે મીંડા હોય તો 100 થાય, ત્રણ મીંડા હોય તો 1,000 થાય, ચાર મીંડા હોય તો 10,000 થાય, પાંચ મીંડા હોય તો 100,000 થાય, છ મીંડા હોય તો 1,000,000 થાય. મારે તમને કહેવું છે કે એનાથી આગળ જતા જતા મીંડાની સંખ્યા વધારતા જાય
તો 9 મીંડા લાગે તો અબધ થાય, 10 મીંડા લાગે તો 10 અરબ ખાય, 11 મીંડા લાગે તો ખરબ થાય, 12 મીંડા લાગે તો શું કહેવાય, ખરબ, પછી મહાખરબ, એના પછી 13મું મીંડું આવે તો મિલિયન બ્રિલિયન ટ્રિલિયન પૂરું થઈ જાય. અંગ્રેજીમાં 10,000 શબ્દો છે, અંગ્રેજીમાં સૌથી નાનકડી ભાષા છે, કરોડોની સંખ્યામાં જેની પાસે શબ્દો છે એને સંસ્કૃત કહેવાય. એક લાગેલું મીંડું હોય તો એને એકમ કહેવાય, બે મીંડા હોય તો દસમ, ત્રણ હોય તો શતમ, સહસ્રમ, હજારને સહસ્રમ કહેવાય, અયુતમને 10,000 કહેવાય, લક્ષમને લાખ કહેવાય, કરોડને કોટી કહેવાય, અબધને અર્બુદમ કહેવાય, 10 અબધને મહા અર્બુદમ કહેવાય, ખરબને ખર્વ કહેવાય, 10 અરબને મહાખર્વ કહેવાય, 13 મીંડા લાગે તો પદ્મ કહેવાય, 14 મીંડા લાગે તો મહાપદ્મ કહેવાય, 15 મીંડા લાગે તો એને શંકુ કહેવાય, 16 મીંડા લાગે એને મહાશંકુ કહેવાય, એને જલાદિ શંકુ કહેવાય, 17 મીંડા લાગે એને અંત્યમ કહેવાય, 18 મીંડા લાગે એને મધ્ય કહેવાય, 19 મીંડા જેની પાછળ લાગે એને પરાર્ધ કહેવાય, 20 મીંડા લાગે એને મહાપરાર્ધ કહેવાય, 21 મીંડા લાગે એને ધૂન કહેવાય, 22 મીંડા જેની પાછળ લાગે એને મહાધૂન કહેવાય, 23 મીંડા જેની પાછળ લાગે એને અક્ષોહિણી કહેવાય, અને 24 મીંડા જેની પાછળ લાગે એને મહા અક્ષોહિણી કહેવાય. આ સંસ્કૃતની મહત્તા છે. મન નૃત્યમાન વલ્લે લોકાનામ યામુદા પ્રેમ વિસ્તારી પર ગોયાતે સકે સરલા પઠ ભાષા સુગમ સંસ્કૃતા. એટલે તમારા દીકરાઓને ક્યારેક સંસ્કૃત પણ ભણાવજો. ભારતની પ્રતિષ્ઠા સંસ્કૃત અને સંસ્કૃતિમાં છે. જો સંસ્કૃતિ બેઠી રાખવી તો સંસ્કૃતની જરૂરિયાત છે. અને સંસ્કૃત એટલી બધી વિશેષતા છે કે કોમ્પ્યુટર પણ સૌથી વધારે ભાષા સંસ્કૃત પકડે છે. જે સંસ્કૃત બોલો એટલે પ્રાણાયામ એમ નમ થઈ જાય, રામહ શ્વાસ બહાર નીકળે, અને કર્પૂર ગૌરમ શ્વાસ અંદર જાય, અનુસ્વાર અને વિસર્ગ માણસને આખો પ્રાણાયામ કરાવડાવી નાખે. 7,500 ભાષાઓની માં સંસ્કૃત છે. ભાષા શુભમ સંસ્કૃતા ચાર ભંગ કવિ વૃંદ ભંગ મન નૃત્યમાન વલ્લે લોકાનામ યામુદા પ્રેમ વિસ્તારિકા પ્રભો સખે સરલા પઠ ભાષા શુભમ સંસ્કૃતા સંસ્કૃત ભાષા તો ભણ એટલી બધી મીઠી છે. અને સંસ્કૃતનો એક પણ આપણો ગ્રંથ નથી જે સંસ્કૃતમાં ન હોય.
સંસ્કૃતમાં સ્પેશિયલ વર્ડ છે, તમારે ત્યાંથી જ બોલવા પડે, આખા શરીરની કસરત થઈ જાય. જે ભગવાનના સંસ્કૃતના શ્લોકો રોજ માટે 5 શ્લોકો બોલતો હોય એને કોઈ પણ જાતની બીમારી ન આવે, તમારા શરીરમાં આખી કસરત થઈ જાય. પણ આપણે તો સંસ્કૃત પ્રત્યે એટલો બધો અણગમો છે કે 10,000 શબ્દોવાળી ભાષા અંગ્રેજી બોલે તો બધા વાહ વાહ કરે, પણ સંસ્કૃત બોલે તો અનૌપચારિક રીતે અત્યારે સંસ્કૃતને ત્યાગી દીધું છે, અનિવાર્યની જગ્યાએ ગૌણ થઈ ગયું છે. ચિત્રકલા, સંસ્કૃત કે શારીરિક શિક્ષણ ક્યો લ્યો છો તમે? અમને આનંદ છે કે ભગવાને અમારી ઉપર કૃપા કરાવી કે અમને સંસ્કૃત ભણાવ્યા છે, આ ભગવાનની કૃપા કહેવાય. અને સંસ્કૃતની મહત્તા, સંસ્કૃતમાં શબ્દો એવા, સંસ્કૃતનું પદલાલિત્ય એવું. મેં કોઈ એક સમયે એક ભાઈને કહ્યું હતું કે જેમ દુહામાં આવે ને એમ, જેમ દુહામાં આવે દુહાથી પણ સુંદરમાં સુંદર, એ સાહિત્યથી પણ સંસ્કૃત સાહિત્ય તો એનાથી પણ આગળ છે. ચૈતન્યમ સુમનમ મનમ મનમનમ માનમ મનમ વામનમ મેઘા નાદ ઘટા ઘટા ઘટ ઘટા ઘાટા ઘટા ગુર ઘટા, એ જ બધું છે. યા રાકા શશી શોભના ગતગના સા યામિની યામિની યાવત તોય ધરા ધરા ધર ધરા ધારા ધરા ભૂધરા યાવદ રાગ વિરાગ રાગ રમણામ રામાયણમ શ્રૂયતા યાવદ ચારુ સુ ચારુ ચારુ ચમરમ ચારુ કમર ચામરમ. અરે આવા શ્લોકોની લાઈન છે. અયગીરી નંદિની અય સુમના 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 સુમનોરમ ક્રાંતિ યુતે શ્રુતિ રજની રજની, એના બધાના અર્થ પણ થાય, એમ નહીં કે એના કોઈ અર્થ ન થાય. પાયાદ વહ કરણો રણો રણ રણો રાણો રણો વારણો, પાયાદ એટલે રક્ષા કરો પ્રભુ અમારી. ક્યાં પ્રભુ અમારી રક્ષા કરે? કર્ણો, જેણે પોતાની શક્તિ દ્વારા રણ મેદાન ઊભું કરી દીધું. કૃષ્ણ પોતાની કૃતિથી રણ ઊભું કર્યું, મહાભારતનું યુદ્ધ કરાવ્યું. પાયાદ વહ કર્ણો રણો, રણોની આગળ અ છે એટલે અરણો, જેણે યુદ્ધ જ નથી કર્યા એવા ભગવાન મારું કલ્યાણ કરો. ધ્યાનથી આખા જગતને વશ કરી લીધું બુદ્ધ. કર્ણો રણો રણ રણો, જેણે આખી પૃથ્વીને 21 વખત નક્ષત્રીકરણ કરી નાખ્યું, રણ રણ ઉત્પન્ન કરી નાખ્યા એવા પરશુરામ. રણો રણો રાણો રણો વારણો, જેને બધાને વાળી લીધા પોતાની તરફ. આ બધા એક એકનો અર્થ થાય, પણ હું વિસ્તૃત કથા કરવા માટે મારે મૂળ કથા ઉપર જવું પડશે. બાકી તમને એમ થાય કે આ સંસ્કૃતને અમે ભણ્યા ભાઈ, જે ભણ્યા હોય, પણ જીવનમાં એક હિન્દુ તરીકે મારી પ્રાર્થના છે આપને બધાને, હિન્દુ તરીકે એક સંસ્કૃતનો શ્લોક આવડવો જોઈએ. મુસ્લિમના બાળકને એકાદી આયાત આવડતી હોય, એકાદી સૂરા આવડતી હોય, નમાઝના 2 શબ્દો આવડતા હોય, હિન્દુના દીકરાને એકાદો શ્લોક આવડવો જોઈએ. એમાં જમવા બેસો ત્યારે તો આવડવો જ જોઈએ. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાનને યાદ કર્યા વિના જમ્યે તો જમતા નથી, પાપ આરોગીએ છીએ. જમવા સમયનો એક શ્લોક તો આવડવો જોઈએ. એટલે મારી વિનંતી છે, હિન્દુ તરીકે એક શ્લોક પાકો કરી લેજો. ગીતાજીનો એકાદો શ્લોક તો આવડવો જ જોઈએ. આજે બીજા લોકો એક એક શ્લોકની 1000 શ્લોકો પાકા કરવા માંડી ગયા, અને આપણે ક્યાંક વંચિત રહી ગયા છે. જો તમને એવું હોય તો અમારે શાસ્ત્રીજી 15 મિનિટ વહેલા આવે, 3:45 આવે. જો તમારે શ્લોક શીખવો હોય તો એમનેમ ફિલ્મના ગીતો એમનેમ આવડી જાય સાંભળી સાંભળીને, ભજન તમને સાંભળીને સાંભળીને મોઢે રહી જાય, તો સંસ્કૃતનો શ્લોક કેમ ન રહી? આપણી ભાવના એ તરફ દોડવાવાળી હોવી જોઈએ, સંસ્કૃતના શ્લોક પણ યાદ રહી જાય. એટલે 71 ચોકડીએ એક મનુ થાય, રાવણ 72 ચોકડી સુધી જીવો તો એક ચોકડી, 71 ચોકડી એટલે એક મનુ ઉપર એક ચોકડી, 14 મનુએ એક કલ્પ થાય, ને આ એક કલ્પ એટલે પૃથ્વીમાં પ્રલય આવી જાય, નવી સૃષ્ટિ થાય. ત્યારે એ સૃષ્ટિ બનાવનારા એના દેવતા નવો નવો કલ્પ થાય, નવા નવા કલ્પ નવી સૃષ્ટિ થાય. દરેકના મનવંતરના મનુ અલગ છે. અને આ તો એની પેલા પૂર્વમાં, આ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ તો પૂર્વમાં હતા, એ મહારાજ નહોતા. તો કે એની કથા સાંભળવી છે. ત્યારે કહ્યું કે દક્ષની કન્યા હતી દીતિ, કશ્યપ પ્રજાપતિ સાથે લગ્ન કર્યા, અને કશ્યપ પ્રજાપતિને દક્ષે કહ્યું કે હું મારી દીકરી દીતિને પરણાવું છું, પણ એની એક પણ ઈચ્છા પૂર્ણ નહીં કરો ને તો તમને હું શ્રાપ આપી દઈશ. અને એક દિવસ સાંજના સમયે યજ્ઞ થઈ રહ્યો હતો, અને એ સમયે દીતિએ ઈચ્છા કરી કે અત્યારે તમે ગર્ભાધાન સંસ્કાર કરો. ત્યારે વારંવાર સમજાવ્યા છે કે તમે મને આગ્રહ ન કરાવો, અત્યારે સાંજનો સમય છે. અને એશા ઘોર તમા વેલા ઘોરાણામ ઘોર દર્શના, અત્યારે મહાદેવજીના જવાનો સમય થઈ ગયો, એટલે તમે મને અત્યારે આગ્રહ ન કરો. અને 4 વસ્તુ સંધ્યા સમયે ન કરવી જોઈએ. સાંજે ઝાલર વાગતી હોય મંદિરમાં ત્યારે 4 વસ્તુનો ત્યાગ કરવો પડે. ચત્વારી નામાની કર્માણી સંધ્યાયામ પરિવર્જયે, સંધ્યામાં 4 વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ. એક સૌથી પહેલું આહારમ મૈથુનમ
નિદ્રામ સ્વાધ્યાયંચ ચતુર્થકમ. સૌથી પહેલા આહારનો ત્યાગ કરવો પડે. મંદિરે ઝાલર વાગતી હોય ત્યારે જમવાનો બેસાય, કાં તો એની પહેલાં જમી લેવાય સૂર્યાસ્ત થાય એ પહેલાં, કાં તો પછી 8:30-9 વાગે જમવા બેસાય. 7 વાગે મંદિરે આરતી થતી હોય ત્યારે જમવા ન બેસાય. આપણે એમ થાય કે બેસીએ તો શું થાય, કાલથી પ્રયોગ કરો. આહારે જાયતે વ્યાધિ, પેટનો દુખાવો થાય સાંજના સમયે જે જમે. સાંજના સમયે એવી જીવાતો અંદર આવતી હોય મંદિરે, ઘંટા વગાડવામાં આવે કે એ જીવાતો ગામમાં પ્રવેશે જ નહીં, એટલે મંદિરમાં ઝાલર કરવામાં આવે, નગારા વગાડવામાં આવે, એ જીવાતો જ બહાર જતી રહી. એટલે આહારે જાયતે વ્યાધિ, જમવા બેસો તો પેટનો દુખાવો થાય. મૈથુને ગર્ભદુષ્ટતા, ત્યારે એ સમયે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે તો તમારો દીકરો વાસ્તવિકમાં દુષ્ટ પાકે. આ આપણા બાળકો નબળા પાકે એની પાછળનું કારણ આપણે વાસનાથી ગર્ભાધાન સંસ્કાર કર્યો હોય. એ જ સંસ્કાર જો ગર્ભાધાન સંસ્કાર ઉપાસનાથી કરવામાં આવે કે હે પરમાત્મા, ગર્ભાધાન સંસ્કારના નિયમો છે, ક્યારેક સંસ્કાર પ્રકરણ વાંચજો, એમાં ગર્ભાધાન સંસ્કાર છે. પતિ પત્ની બંને જમીન ઉપર 3 દિવસ સુધી સૂવે, મીઠા વિનાનું જમે, ભગવાન ગણપતિની પૂજા કરે, ગ્રહ શાંતિ યજ્ઞ કરે, સાંજે પરમાત્માને પ્રાર્થના કરે કે તારો વિચાર વારસો ટકાવે એવા પુત્રની કામના કરું છું. અને એ ગર્ભાધાન સંસ્કાર થાય એટલે પુત્ર નબળો પાકે જ નહીં. આ રીતે એ સમયે સાંજના સમયે જો ગર્ભાધાન સંસ્કાર થાય તો ગર્ભની દુષ્ટતા આવે, તમારો બાળક નબળો બને. અને જ્યારે નબળો બને ને ત્રીજું એનું છે, નિદ્રાયામ રુષતે લક્ષ્મી, લક્ષ્મીનો નાશ થઈ જાય જો સાંજના સમયે સૂઈ જાવ તો. એટલે સાંજના સમયે સૂવું નહીં કોઈ દિવસ, સાંજના સમયે સૂઈ એના ઘરથી લક્ષ્મી જતી રહી. સ્વાધ્યાયે મરણમ ધ્રુવમ, અને જો સ્વાધ્યાય વાંચવામાં આવે તો વાંચેલું ભૂલાઈ જાય. જેટલા લોકો સાંજે વાંચવા બેસે ને, સાંજે વંચાય નહીં, જમાય નહીં, સુવાય નહીં, તો શું કરાય? સાંજે ભગવાનનું નામ લેવાય, એટલે સંધ્યાનો સમય આપ્યો છે, આરતીનો સમય આપ્યો છે. વારંવાર માફી માંગી કે મહાદેવજીનો જવાનો સમય છે, પણ આ માયના જ નહીં. કહ્યું કે મારા પિતાજીને શ્રાપ આપવાની વાત યાદ છે ને, અને એ સમયે ગર્ભાધાન સંસ્કાર કર્યો એટલે શ્રાપ આપ્યો છે કે તમારે અહીંયા જે દીકરાઓ પાકશે ને એ દુષ્ટ રાક્ષસો જેવા પાકશે, અને એનાથી જેનો જન્મ થયો એ 2 હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ થયા, 1.5 ફૂટ વધવા માંડી ગયા અને બધાને ત્રાસ આપવા માંડ્યા, અને એટલા બધા મોટા થઈ ગયા કે એની વાત ન પૂછો. છેલ્લે પ્રાર્થના કરીને માગ્યું છે કે હવે તો કંઈક કૃપા કરો. કશ્યપને કહ્યું કે મારા દીકરા તો આવા પાક્યા. કહ્યું કે ચિંતા ન કર, પણ તારા દીકરાની આ જે દીકરો પાકશે ને એના માટે ભગવાનને નીચે આવવું પડશે, અને એ દીકરો પાક્યો પ્રહલાદ હિરણ્યકશિપુનિયા. આ હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ બહુ મોટા થઈ ગયા, અને એને વરદાન હતું કે ભગવાન જ તમને મોક્ષ આપવા માટે આવશે. આ જય અને વિજય હતા. અને એ વાત કરતા કરતા કહ્યું કે વૈકુંઠનો દરવાજો હતો, વૈકુંઠના 7 દરવાજાઓ છે, અને એ 7 દરવાજામાં છેલ્લા 7મા દરવાજે જય અને વિજય નામના પાર્ષદ રોકાણા હોય છે. એક દિવસ સનતકુમારો ત્યાં આવે, અને સનતકુમારો જ્યાં ત્યાં આવે, સનતકુમારો કે અમારે મળવું છે ભગવાનને, ત્યારે જય અને વિજય ના પાડે છે કે અત્યારે મળી ન શકો. એ બંનેની વાતચીતમાં ને વાતચીતમાં ગુસ્સો આવી ગયો છે સનતકુમારો, અને સનતકુમારોએ શ્રાપ આપી દીધો છે. શ્રાપ આપ્યો, અને જેવો શ્રાપ આપ્યો, અને એ શ્રાપ એવો આપ્યો કે તમે રાક્ષસ જેવું કૃત્ય કર્યું છે, તમે જય વિજય 3 જન્મો સુધી તમારે રાક્ષસ બનીને પૃથ્વી ઉપર જવું પડશે. એ જ જય વિજય હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા, એ જ રાવણ અને કુંભકર્ણ બન્યા, એ જ શિશુપાલ અને દંતવક્ત્ર બનીને આવ્યા છે. આ શ્રાપ આપ્યો પછી અફસોસ થઈ ગયો છે કે અમે તમને શ્રાપ આપ્યો, તમને ભગવાનના પાર્ષદો, અમે બ્રાહ્મણ થઈને ગુસ્સો કર્યો, અને રડવા માંડી ગયા છે બંનેની. આ ચારેય સનતકુમારોની આંખમાંથી પાણી પડ્યા છે, અને રડતા રડતા પ્રાર્થના કરી કે માફ કરો. એમાં તો નારાયણને અવાજ સંભળાઈ ગયો, નારાયણ બહાર આવ્યા છે, ભગવાન સ્વયં નારાયણ. લક્ષ્મીજી સાથે હતા, તુલસીની માળા ગળામાં પહેરેલી હતી, અને એ જોઈને બંને લોકો રોવા માંડ્યા. ચારે ચાર સનતકુમારો ભગવાનને કહે કે માફ કરો ભગવાન, અમે તમારો દોષ કર્યો છે, તમારા ભક્તોને અમે શ્રાપ આપ્યો છે, એટલે હવે એને 3 જન્મો લેવા જ પડશે રાક્ષસ બનીને. ત્યારે ભગવાને જે વાત કીધી છે ને હૃદયને સ્પર્શી જાય એવી છે. ભગવાન બ્રાહ્મણોના કેટલા પ્રિય છે. એક વખત આપણે એવું થવું પડે કે ભગવાન બ્રાહ્મણોને એટલું માને, દ્વારપાલોને ઠપકો આપ્યો જયને વિજયને કે તમે આ બ્રાહ્મણોને શા માટે રોક્યા. ભગવાને કહ્યું કે બ્રાહ્મણ મારી નિર્મળ જેટલી પણ કીર્તિ છે ને એ કીર્તિ બ્રાહ્મણોના કારણે છે, અને બ્રાહ્મણો ન હોત ને તો હું પણ ન હોત. આજે મને બધા વૈકુંઠાધિપતિ કહે છે, આ વિકુંઠ મને કહેવાની પાછળનું કારણ શું છે? અને ભગવાને સુંદર ભાષામાં કહ્યું, કદાચ ને મારો આ હાથ છે ને, એ મારો હાથ કદાચ જો કોઈ બ્રાહ્મણોનો દોષ કરે ને તો મારો હાથ કાપી નાખવો,
વિચારો, આ મારો હાથ બ્રાહ્મણનો દોષ કરે તો આને કાપી નાખો. ભગવાનને બ્રાહ્મણ એટલા બધા પ્રિય છે. અને જ્યારે બ્રાહ્મણ તમારે ત્યાં પધારે ને, હમણાં જ એક જગ્યાએ મેં હસવા હસવામાં વાત કરી હતી કે ગોરબાપા ગામમાં રહેતા, ગામમાં કર્મકાંડ બહુ કંઈ હાલતું નહીં, ચોર લોકો ગોરબાપાને ત્યાં ચોરી કરવા આવ્યા. અને ચોરી કરવા આવ્યા એટલે ગોરબાપા રાત્રે ઉઠી ગયા કે ભાઈ કંઈ નથી, ઘરમાં કઈ વસ્તુ નથી, તો તમે જીવો કેમ છો ચોર? કે આ જમવા બમવાનું કે મળી જાય તો મળી જાય, બાકી પાંચ પાંચ દિવસ ઉપવાસ પણ થાય, તો પૈસા કમાતા જ નથી કે ભાઈ કર્મકાંડ કોઈ કરાવે તો આવે? આકાશી રોજી છે કર્મકાંડ. અરે ભૂદેવ, આવું કંઈ ન કરાય, આવો અમારી સાથે પૈસાનો ઢગલો કરી દઈએ. કે તમે શું કરો છો? કે અમે ચોરી કરીએ છીએ. ચોરી કરવાથી પૈસા મળે? જે જોતું હોય મળે, હાલો આજે જ ચોરી કરવા જઈએ. ચોરી કરવા માટે ભૂદેવ નીકળ્યા, ભોળા હતા, ખબર ન રહી. એક ઘર બતાવ્યું, મોટું ઘર, આમાં ચોરી કરવાની છે, આ જગ્યા ઉપર બધાને આવી જવાનું છે, જે જે સારું લાગી બધાને લેતું આવવાનું છે. બધા લેવા માટે નીકળ્યા સારી સારી વસ્તુ. અને જેવા જ લેવા માટે ગયા, ભૂદેવનો નંબર આવ્યો એક રૂમમાં જવામાં. એ રૂમ રસોડું હતું. રસોડામાં ગયું કે એક મોટો ત્રાસ હતો, એના પર કપડું ઢાંક્યું હતું. એ ત્રાસ આમ હટાયો કે આ તો લજપતતા લાડુ. અને ભૂદેવ લાડુ જોઈ જાય ભાઈ, કે ચોરી બોરી પછી કરશું, પેલા લાડુ ખાઈ લેવા દે. અને લાડુ ખાવા પેલા બ્રાહ્મણોને ફરજિયાત આવું બોલવું જ પડે, નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભાઈ રાડ પાડીને ઉઠી ગયા ઘરધણી, એવા માર્યા બ્રાહ્મણને, તોડી નાખ્યા એવા માર્યા. ઓલા તો પ્રોફેશનલ ચોર હતા, ભાગી ગયા બધા. અને બ્રાહ્મણને માર્યા માર્યા. બ્રાહ્મણે કીધું અહીં ચોરી કરવા આવ્યો? યાર બ્રાહ્મણ કે ભાઈ હું તો ગરીબ બ્રાહ્મણ છું, પૈસા ઘરમાં હતા નહીં. ચોરોએ કીધું કે ચોરી કરવાથી પૈસા મળે, હું તો પૈસા લેવા આવ્યો. બધા કે છોડી દો, ઘરધણી કે બ્રાહ્મણને છોડી દો. તો બધાએ કે આ ચોરને મરાય નહીં, બ્રાહ્મણ છે પણ ચોર છે ને તો મારવો જ જોઈએ. કે એ ચોર છે એ બ્રાહ્મણ છે એટલે છોડી દો. પણ એ કે બ્રાહ્મણ છે ને ન છોડાય, ચોર છે ને મારવો જ પડે. એ કે ચોરી કરવા આવેલો બ્રાહ્મણના પગલા પડે ને તો એ કલ્યાણકારી કહેવાય. જો કદાચ ને આ બ્રાહ્મણ આજે ચોરી કરવાનું આવ્યું ને આંગના પગલા ન પડે ને તો ઓલા ચોર લૂંટારા બધું ચોરીને ભાગી જાત, વેઢલાય ચોરાઈ જાત અને ઘરેણાય ચોરાઈ જાત. આ તો આ બ્રાહ્મણના પગલા પડ્યા, નમઃ પાર્વતી તો થયું. ચોરી કરવા આવેલો બ્રાહ્મણના પગલા પડે ને તો એ કલ્યાણ થઈ જાય, તો પવિત્ર બ્રાહ્મણ આવે એની તો શું વાત જ છે. સધિયઃ પુનાતિ જગદા સ્વપચાતિ કુંતલ સોહં ભવાભ્યુપલા દસુકીર્થ કીર્તિ સિંધ્યા યામ સ્વબાહુમ અપિ વહ પ્રતિકૂલ વૃત્તિમ. જો બ્રાહ્મણના વિરુદ્ધમાં મારી ભૂજા કંઈક કામ કરતી હોય ને તો મારી ભૂજાને કાપી નાખવી. વિચારો બ્રાહ્મણ પ્રત્યેનો ભગવાનનો કેટલો પ્રેમ હશે. સનતકુમારો રડતા રડતા બોલ્યા કે ભગવાન અમારથી શ્રાપ દેવાઈ ગયો, માફ કરજો. ભગવાન કે તું ચિંતા ન કરો સનતકુમારો, આ શ્રાપ દેવાનો એ બરાબર છે. આ શ્રાપ દેવાનો તો આ રાક્ષસો બનીને નીચે જશે. આની મુક્તિ માટે મારે નીચે જવું પડશે. હું નીચે જઈશ તો અવતાર થશે, અવતાર થશે તો લીલા થશે, લીલા થશે તો કથા થશે, અને કથા થશે તો કોયલાના વાળાને સાંભળવા મળશે. જગતના કલ્યાણ માટે જ તમે શ્રાપ આપ્યો છે, એટલે તમે કોઈ ચિંતા ન કરો. ભગવાને કહ્યું કે આનો ગુનેગાર સાચો હું છું, મેં જ એને ના પાડી હતી, કોઈને અંદર નહીં આવવા દેવા. ક્યારેય પણ કોઈ એનો દાસ કે કોઈ નોકર ભૂલ કરે ત્યારે એના માલિકની ભૂલ હોય, સજા મને મળવી જોઈએ આને નહીં. ભલે તમે એને સજા આપી, તમે એને ત્રણ અવતાર લેવાની સજા આપી, અને હું એનો માલિક છું તો મને વધારે મળવી જોઈએ. મને મારા ચાર અવતાર થશે. અને ભગવાને એના માટે ચાર અવતાર લીધા. એક સૂક્ષ્મ બારીકતાથી જોવા જેવું છે, ભગવાને એક અવતાર વધારે લીધો કે મારા નોકરો કરતાં વધારે હું ભોગવીશ. અને અહીંયા ચાર આશ્રમો અને ચાર વૃત્તિઓની વાત કરી છે કે કુટિચક, કુટિચક વૃત્તિ કોને કહેવાય, બહુદક વૃત્તિ કોને કહેવાય, હંસ વૃત્તિ કોને કહેવાય અને પરમહંસ વૃત્તિ કોને કહેવાય. એમ બ્રહ્મચારીની પણ ચાર વૃત્તિઓ બતાવી છે, સાવિત્ર વૃત્તિ, પ્રજાપત્ય વૃત્તિ, બ્રાહ્મ વૃત્તિ અને બૃહત વૃત્તિ. ગૃહસ્થાશ્રમની પણ વૃત્તિ બતાવી છે, વાર્તા, સંચય, શાલિન અને શિલોંછ, વૈખાનસ, વાલખિલ્ય, ઓદુરમ અને ફેન્સ. આ ચાર વૃત્તિ વૈશ્યની બતાવી છે, વાનપ્રસ્થાશ્રમની બતાવી છે. આમાંથી એક વૃત્તિ વિશે વાત કરીશ. આ બધું વાત કરીશ તો તમને થોડોક ભાર લાગશે.
પણ સંન્યાસીઓની ચાર વૃત્તિ છે, એમાં કુટીચક વૃત્તિ એને કહેવાય કે ઝૂંપડી બાંધીને જે સંન્યાસી રહેતો હોય અને બધાને ધર્માચરણ શીખવાડતો હોય કે આમ જીવાય આમ જીવાય, ગૃહસ્થી લોકોને જે બોધ કરતો હોય કુટીચક વૃત્તિ.